વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સાજુરાવ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના એમએમ હોલમાં 6 મહિનાથી ગેરકાયદેસર રહેતા વિદ્યાર્થીઓએ હોસ્ટેલના વિદ્યાર્થીને ધમકી આપતા આખરે મામલો પોલીસ મથક પહોંચ્યો છે। વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સાજુરાવ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના એમએમ હોલમાં 6 મહિનાથી ગેરકાયદેસર રહેતા વિદ્યાર્થીઓએ હોસ્ટેલના વિદ્યાર્થીને ધમકી આપતા આખરે મામલો પોલીસ મથક પહોંચ્યો છે। ગેરકાયદેસર રહેતા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે જ્યાં દોડવું હોય ત્યાં દોડ, મારું કંઈ ઉખાડી નહીં શકે। આખરે ફરિયાદ બાદ બંનેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્રે નોંધનીય છે કે કરોડો રૂપિયાના સિક્યોરિટીના કોન્ટ્રાક્ટ બાદ પણ યુનિવર્સિટી તંત્ર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું હોવાની સાબિતી આપતી આ ઘટના સામે આવી છે। 6 મહિના સુધી યુવકો ગેરકાયદેસર રીતે રહ્યા, અન્ય વિદ્યાર્થીને ધમકી આપતા રહ્યા, ત્યારે મોડે મોડે કરવામાં આવેલી કાર્યવાહી અનેક સવાલો ઊભા કરે તેવી છે।